વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુર જિલ્લાની નકલી બોડેલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત નિપજ્યું છે જી હા છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય અગાઉ બોડેલી ખાતે નકલી કચેરી કોભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં બોડેલી ખાતે નકલી કચેરી બનાવી રૂપિયા ચાર પોઈન્ટ અઢાર કરોડનું કૌભાંડ આચર્યું હતું જેમાં મુખ્ય સૂત્રધાર અને આરોપી તરીકે હાલ છોટાઉદેપુર સબ હોય જે સંદીપ રાજપૂતનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે છેલ્લા સાત મહિનાથી જેલની અંદર હોય જે અંતર્ગત ગઈકાલના સાંજના છ વાગ્યાના સમયે અચાનક સંદીપ રાજપૂતને ગભરામણ થતા જેલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા ત્યારે આ તેઓનું મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે અચાનક મોત થતાં છોટાઉદેપુર નગર તથા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો હાલ સંદીપ રાજપૂતના મૃત શરીરને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે